નમસ્કાર મિત્રો આજે આપણે ઇંગ્લિશ શીખવા માટે કેટલીક બેસિક ટર્મ છે મૂળભૂત શબ્દો છે એ શીખવા આપણે જઈ રહ્યા છીએ જો આ શબ્દો તમને આવડે તો આગળ તમને ઇંગ્લિશ શીખવું ખૂબ જ સરળ પડશે એટલે આ પાયાના જે શબ્દો છે એ આપણે ઇંગ્લિશ અને ગ્રામર શીખવા માટે ખૂબ ઉપયોગી છે તો એ આજે આપણે જોઈએ છીએ જે ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશ અને પાંચથી આઠ ધોરણ માટે ખાસ ઉપયોગી થાય ઉપર પણ તમને કામ લાગશે પણ એકદમ બેસિક લેવલના શબ્દો છે ઓકે પહેલો શબ્દ જો બ્રેકેટ એટલે કંશ થાય કંશ ઘણા બધા પ્રકારના આવે તો કોઈ વિગત કૌંસમાં લખવાની લખેલી હોય તો આગળના શબ્દો સાથે એ કનેક્ટેડ છે એમ સમજો ત્યાર પછી એડજેક્ટિવ એટલે વિશેષણ થાય એ નામના અર્થમાં ઉમેરો કરે એને વિશેષણ કહેવાય ફોર એક્ઝામ્પલ રૂમ છે તો બિગ રૂમ એરી એટલે હવાઊજા સવાળો રૂમ કમ્ફર્ટેબલ એટલે આરામદાયક રૂમ તો રૂમ કેવો છે એ જે શબ્દો બતાવે એ બધા શબ્દો એડજેક્ટિવ એટલે વિશેષણ કહેવાય એ નામના અર્થમાં ઉમેરો કરે પછી એડવર્બ છે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ કહેવાય એ ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરે દાખલા તરીકે તેણે સુંદર ગીત ગાયું તેણે સુંદર રીતે ગીત ગાયું કેવી રીતે ગીત ગાયું તો સુંદર રીતે તો સુંદર રીતે છે એને એડવર્બ કહેવાય સી સેંગ બ્યુટિફુલી તે અદ્ભુત રીતે રેમો કેવી રીતે રેમો અદ્ભુત રીતે તો હી પ્લેડ વન્ડરફુલી એમાં વન્ડરફુલી છે એ એડવર્બ કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય એ જ રીતે તેઓ ધીમેથી ચાલ્યા કેવી રીતે ચાલ્યા ધીમેથી તો સ્લોલી ધે વોક સ્લોલી તો સ્લોલી છે એ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ છે પછી આર્ટિકલ એટલે એ એન ધ એ અને એન અચોક્કસ આર્ટિકલ કહેવાય અને એ ધ છે એ ચોક્કસ આર્ટિકલ છે તો આ રીતે આર્ટિકલ છે આર્ટિકલ એટલે વસ્તુ પણ થાય બરાબર આર્ટિકલ એટલે પેપર અથવા મેગેઝિનમાં લેખ પણ થાય છે પછી કોમા કોમા એટલે અલ્પવિરામ આપણે સ્ટોપ આવે વાક્ય પૂરું થાય ત્યારે વધારે અટકીએ એની કરતાં ઓછું અટકીએ ત્યારે વિરામ આવે એને કોમા કહેવાય પછી કમ્પેરેટિવ એટલે સરખામણી પણ થાય અને અધિકતા દર્શક પણ થાય કોઈ ના કરતાં મોટું ના કરતાં નાનું ના કરતાં ઊંચું ના કરતાં નીચું આવી સરખામણી કરવાની હોય ત્યારે કમ્પેરેટિવ રૂપ વપરાય છે પછી કન્જંક્શન કન્જંક્શન એટલે વાક્યોને જોડવા માટે સંયોજકો વપરાય છે એન્ડ એટલે અને બટ એટલે પણ અથવા પરંતુ ઓર એટલે અથવા તો આ બધા શબ્દો છે કન્જક્શન્સ કહેવાય સંયોજકો કહેવાય ત્યાર પછી વર્બ એટલે ક્રિયાપદ છે ક્રિયાપદમાં સિંગ એટલે ગાવું રાઈટ એટલે લખવું રીડ એટલે વાંચવું ઈટ એટલે ખાવું તો આ રીતે ક્રિયાપદ હોય છે બરાબર વર્બ અથવા મેઇન વર્બ હોય તો મુખ્ય ક્રિયાપદ પાસ્ટેન્સ વર્બ હોય તો ભૂતકાળનું ક્રિયાપદ વાળું ક્રિયાપદ હોય એ રીતે ત્યાર પછી કાઉન્ટેબલ નાઉન આવે ગણી શકાય એવું નામ હોય તો કાઉન્ટેબલ નાઉન ન ગણી શકાય હોય તો અનકાઉન્ટેબલ નાઉન આવે નામ છે એ ગણી શકાય તો કાઉન્ટેબલ ન ગણી શકાય તો અનકાઉન્ટેબલ કાઉન્ટ એટલે ગણવું એના ઉપરથી છે પછી કન્ટિન્યુઅસ એટલે ચાલુ થાય કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ આવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ વપરાય છે એ કન્ટિન્યુઅસ એટલે ચાલુ ક્રિયા ચાલુ છે ત્યારે બતાવે એન્ટ્રી છે એન્ટ્રી એટલે પ્રવેશ થાય એન્ટ્રી એટલે આ આઈટમ છે આઈટમ મનો કે કેટલી એન્ટ્રી આવી છે તો કે પાંચ એન્ટ્રી આવી છે એટલે પાંચ આઈટમ પાંચ રજીસ્ટ્રેશન આવ્યા છે એવું એન્ટ્રી કહેવાય પછી ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ એને અમેરિકાવાળા પીરિયડ કહે તો છેલ્લે વાક્ય પૂરું થાય ત્યાં સ્ટોપ આવે એ પૂર્ણ વિરામ છે પછી મોડલ આવે મોડલ એટલે સહાયકારક ક્રિયાબદ્ધ આવે મોડેલ નથી મોડેલ એમઓડી ઈ એલ એ અલગ આવે મોડેલ મોડેલિંગ કરે આ મોડલ છે સહાયકારક ક્રિયાબદ્ધ સહાયકારક ક્રિયાપદ એટલે એ મુખ્ય ક્રિયાપદ હોય ને એને સહાય કરે હેલ્પ કરે એટલે એને હેલ્પિંગ વર્બ અથવા સપોર્ટિંગ વર્બ પણ કહેવાય કેન અને મે અત્યારે તમે બે યાદ રાખજો પછી તમારે આગળ આવશે કેન કુડ શેલ શુડ વ્હીલ વુડ મે માઇટ મસ્ટ અત્યારે કેન મે શેલ અને વ્હીલ આ ચાર આવશે ત્યાર પછી નાઉન એટલે નામ થાય નામ કોઈ વસ્તુ પ્રાણી પદાર્થ માણસ એ કોઈ પણ પ્રકારનું નામ હોય એને ઓળખવા માટે આઈડેન્ટિફાય કરવા માટે જે શબ્દ વપરાય એ નાઉન કહેવાય સુરત છે રમેશ છે પછી બફેલો છે તો આ બધા નાઉન છે ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કર્મ થાય ક્રિયાપદને તમે શું વડે પ્રશ્ન પૂછો તો કર્મ મળે હી ઇટ્સ એનેપલ એટલે તે સફરજન ખાય છે તે શું ખાય છે તો સફરજન તો સફરજન એ કર્મ છે એને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય ઓબ્જેક્ટ એટલે કર્મ થાય ઓબ્જેક્ટ એટલે પદાર્થ થાય ઓબ્જે ઓબ્જેક્ટનું બીજું પણ એક મિનિંગ આવશે પણ અત્યારે બે શબ્દો યાદ રાખો કર્મ અને વસ્તુ ત્યાર પછી પેરેગ્રાફ એટલે ફકરો ગુજરાતીની અંદર ફકરો આવે તો એને પેરેગ્રાફ અથવા એને કહેવાય એક્સ્ટ્રેક્ટ કહેવાય છે બરાબર અત્યારે પેરેગ્રાફ કે એને કેટલાક લોકો પેરા પણ કહેતા હોય છે ત્યાર પછી આવે છે પરફેક્ટ એટલે પૂર્ણ પરફેક્ટ પ્રેઝન્ટ અથવા તો પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ આવશે ત્યાર પછી પિરિયડ એટલે ફૂલ સ્ટોપ અમેરિકામાં પિરિયડ કે બ્રિટિશમાં ફૂલ સ્ટોપ કે આપણે ફૂલ સ્ટોપ કહીએ છીએ પછી પૂર્ણ વિરામ છેલ્લે આવે ને એ ફૂલ સ્ટોપ એટલે પીરિયડ પછી પ્લુરલ એટલે બહુ વચન બે કરતાં વધારે હોય તો પ્લુરલ કહેવાય એક હોય તો સિંગ્યુલર કહેવાય બે કરતાં વધારે હોય તો પ્લુરલ સિંગ્યુલર એટલે એક વચન પ્લુરલ એટલે બહુવચન પછી પઝેસિવ પઝેસિવ એટલે માલિકી દર્શક નામ દાખલો દાખલા તરીકે ધીસ ઇઝ માય કાર તો માય એ માલિકી દર્શક છે એટલે પઝેસિવ નામ કહેવાય માય એટલે મારું અવર એટલે અમારું યોર એટલે તારું અથવા તમારું ઇઝ એટલે તેનું હર એટલે તેનું ઇટ્સ એટલે તેનું અને ધીર એટલે તેઓનું તો આ બધા પઝેસિવ કહેવાય બરાબર માલિકી દર્શક નામ અથવા સંબંધક સર્વનામ કહેવાય તો ચાલે પછી પ્રેપોઝિશન એટલે નામ યોગ્ય અવયવ ઇન એટલે અંદર એટ એટલે અમુક સમયે અથવા અમુક સ્થળે ઓન એટલે ઉપર તો ઇન ઓન ઓટ એટ ઓફ ફોર એ બધા જ પ્રેપોઝિશન્સ કહેવાય નામ યોગ્ય અવયવ કહેવાય પછી પ્રોનાઉન એટલે સર્વનામ થાય નામને બદલે વપરાય તો એને સર્વનામ કહેવાય પ્રોનાઉન દાખલા તરીકે પુરુષ હોય તો એને બદલે હી વપરાય સ્ત્રી હોય તો શી વપરાય પ્રાણી પદાર્થ હોય તો ઇટ વપરાય બે કરતાં વધારે નામ હોય તો ધે વપરાય તો આ બધા સર્વનામ કહેવાય આઈ વી યુ હી સી ઇટ ધે ઇંગ્લિશમાં એને પ્રોનાઉન કહેવાય ગુજરાતીમાં સર્વનામ કહેવાય પછી પંક્ચ્યુએશન્સ પંક્ચ્યુએશન એટલે વિરામ ચિહ્નો થાય ફૂલ સ્ટોપ આવે કોમા આવે પ્રશ્નચિહ્ન એટલે ક્વેશ્ચન માર્ક આવે એક્સક્લેમેટરી સાઇન આવે આ બધા પંક્ચ્યુએશન્સ કહેવાય અને પછી આવે છે ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન ચિહ્ન બરાબર એટલે આપણે જે પ્રશ્ન વાક્ય બોલીએ તો પ્રશ્ન ચિહ્ન આવે પ્રશ્ન વાક્ય લખીએ డు યુ లైక్ મ્યુઝિક આર યુ અ સ્ટુડન્ટ হু இஸ் યોર પ્રિન્સિપલ તો આ બધા પ્રશ્ન વાક્ય હોય તો એટલે છેલે પ્રશ્ન ચિહ્ન આવે પછી સેમિકોલન એટલે અર્ધવિરામ આવે અર્ધવિરામ છે એ અલ્પ વિરામ કરતાં પણ ઓછા સમય માટે અટકવાનું હોય તો એ અર્ધ વિરામ આવશે સેમી બરાબર ડોટ અને કોમા જેવું પછી સિમ્પલ એટલે સાદું વાક્ય આવે ખાસ કરીને સિમ્પલ સેન્ટેન્સ આવે છે સિંગ્યુલર એટલે ક્વચન ઉપર હમણાં પ્લુરલ એટલે બહુચન જોયું હતું એમ સિંગલ ઉપરથી સિંગ્યુલર એટલે ક્વચન સબ્જેક્ટ એટલે વિષય પણ થાય ને સબ્જેક્ટ એટલે કરતા થાય ક્રિયાનો કરનાર થાય માનો કે સુનિતા સિંગઝ અ સોંગ સુનિતા ગીત ગાય છે તો સુનિતા એ સબ્જેક્ટ એટલે કરતા કહેવાય પછી ટેન્સ એટલે કાળ થાય કાળ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ એ રીતે કાળ અથવા સમયનો મિઝાજ થાય ટેન્સ એટલે મૂડ ઓફ ધ ટાઈમ સમયનો મિઝાજ થાય પછી અનકાઉન્ટેબલ નાઉન આવે કાઉન્ટેબલ આગળ આવ્યું હતું ને એમાં અહીંયા અનકાઉન્ટેબલ કાઉન્ટેબલ એટલે ગણી શકાય ન ગણી શકાય એવું હોય તો અનકાઉન્ટેબલ નાઉન કહેવાય બરાબર ખાસ કરીને નામ ગણી શકાય એવા હોય એના માટે વપરાય છે ઓકે ફ્રેન્ડ્સ તો આવા તમને ગ્રામરના સ્પેલિંગના ટેક્સ્ટબુકના ઘણા બધા વિડીયો તમને મળશે એ મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સની અંદર શેર કરી લોટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ